वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की जय। श्री हरे कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथावार्ता सांभळनारा बधा भक्तों ने खूब भाव थी जय श्री स्वामीनारायण। श्री हरिचरित्रामृत सागर पूर नवमू तरंग 47मू भगवान श्रीहरि सर्वई नामना गाम में बिराजमान छे। ब्रह्मचारी थाळ जमवा माटे विनंती करवा पधार्या हता। सरस मजानो संवाद थयो। थोड़ा ब्रह्मचारी अकळाया हता। महाराजे ब्रह्मचारी ने पहला तो एमना गुस्सा ने भगवान श्रीहरिए स्वीकारी लीधो। पछी ब्रह्मचारी ने बहु सरस भाषा में मीठो ठपको पण आप्यो, समझाव्या पण खरा। आपणे शनिवारे पण ए बाबत में ज कथा श्रवण करी कि आपणी भक्ति एकली भगवान ने राजी नहीं करी सके। वचनामृत कार्याणीनुं छठ्ठू दिवाळीना दिवसनुं वचनामृत मुक्तानंद स्वामीना प्रश्नना जवाबमां पण महाराजे ए ज वात करी। काम क्रोध लोभ मोह मद मत्सर आ बधा दोषोथी रहित थई भगवाननी भक्ति करे तेना उपर भगवान राजी थाय छे। आपणे करवा जेवुं करीए छीए पण थोड़ू, अने न करवा जेवुं करीए छीए जाजू। सवारे करिए पांच माळा अने पछी आखा दिवस में करिए 95 चाळा तो थाय शुं? एनो सरवाळो केवो थाय? माटे वाला भक्तो, पीपा पाप न कीजिए पुण्य किया सो बार, अगर किसी का लिया नहीं तो दिया 12,000। पापनो त्याग करिए एज मोटू पुण्य छे। पारकी वस्तु लेवी नहीं एज सौथी मोटू दान छे। बे दिवस पहला सवारनी कथा में हरिलामृतनी कथा में नीलकंठ स्वामी खूब विस्तार थी बात करी हती। कथा में पण आव्युं हतुं, एक हरिभगत छिंडू पाड़ी निकल्या अने गाळ खावी पड़ी। एवामां एक हरिभगत महाराज माटे चोळा फळी पूछ्या वगर लई आव्या, अने पछी महाराजे धर्मनी वात करी, धर्मनो जे मर्म छे नी वात करी। भगवानने अर्थे पण जो चोरीनुं कर्म करे छे ने तो भगवान एने बमणो दंड आपे छे, खबर छे ने तमने? कंईक आपणी भक्ति आवी छे दंडपात्र भक्ति छे, दयापात्र नथी। कारण के काम क्रोधादिक दोष छोड़ीने करीशुं तो ज भगवाननी प्रसन्नतानुं पात्र बनीशुं। कविता बधाने बहु गमी ने, दिवाळीनी सफाई हवे चालू करी दे, दिवाळीनी सफाई हवे चालू करी दे, चाल आ वर्षे कंईक अलग ज करी दे।
જો હૃદયના માળીએ જૂની નફરતો છે, સફાઈ કરવાની વાત છે. તમે ઘરને ચોખ્ખું કરશો, આંગણાને ચોખ્ખું કરશો, પણ દિવાળીના દિવસે શું ચોખ્ખું કરવાની જરૂર છે? હૃદયના માળીએ જૂની નફરતો છે, ઉતારીને બહાર ફેંકી દે. દિવાળીની સફાઈ હવે ચાલુ કરી દે. હાસ્યના તોરણ પેક પડ્યા છે. શા માટે? આમ તમે જુઓ ને તો માણસ આ કામ છે, ક્રોધ છે, લોભ છે, એનો કોઈ ફાયદો નથી, બધાને ખબર છે. પણ પ્રોબ્લેમ એ છે, છૂટતું પણ નથી. આ દિવાળી છે, આ બધા પર્વો આપણા માટે રિમાઇન્ડર છે. રોડ ઉપર સ્પીડ બ્રેકર હોય, ખબર છે ને, સ્કૂલનો વિસ્તાર હોય ત્યાં સ્પીડ બ્રેકર હોય કે ભાઈ આ એવો પ્રદેશ છે, માપની સ્પીડ કરો, સ્પીડ ઓછી કરો. એમ જગત વ્યવહાર પ્રધાન એટલો બધો થઈ ગયો છે, આપણે ભગવાનને ભૂલી જઈએ છીએ, ત્યારે આવા પર્વ, આવા પ્રસંગો આપણા માટે રિમાઇન્ડર છે કે આપણે કંઈક આત્મા માટે, કંઈક પરમાત્મા માટે કરીએ. આ બધા પર્વો આવે ત્યારે સ્પીડ બ્રેકર છે, જગત તરફની આપણી ગતિ મંદ કરાવી થોડા આપણને ભગવાન તરફ વાળે છે. માટે જેટલા ભક્તો બેઠા છે ને, કથા સાંભળો છો ને, એક નાની પ્રતિજ્ઞા કરજો. ગુસ્સો તો હવે કોઈ ઉપર કરવો, ઉપરથી પણ નહીં ને અંદરથી પણ નહીં. આપણાથી શરૂ કરીએ. બ્રહ્મચારી સાથે મહારાજે સરસ સંવાદ કર્યો. શક્કર કે કંસાર સરસ, શ્રી હરિ જે વત રહાય, સાક કીએ સો ધરે તેહી, પાપડ આથુણે ધરાય. અને મહારાજ જમવા માટે પધાર્યા. સાકર નાખીને સરસ કંસાર કર્યો હતો, ઘણા શાક બનાવ્યા હતા, પાપડ અને અથાણું વગેરે થાળમાં ધરાવ્યું હતું, તેને શ્રીહરિ જમ્યા. તે વેળાએ શ્રીહરિએ વર્ણીને કહ્યું, આજ પછીથી કોઈ દિવસ કોઈ હરિભક્તને થાળ કરાવવો હોય તો અમને પહેલાં યાદ રાખીને પૂછવું. હરિભક્તને થાળ આપવો છે, પણ તેમ છતાં મહારાજે કહ્યું, અમારી અમને જાણ કરવી. અમુક વિવેક છે. આપણા મંદિરમાં પણ તમે બધા ભક્તો આવો છો, સેવા કરો છો, નિત્ય નવી નવી સેવા લાવો છો, પણ એક નાની ફરી ટકોર તમને કરી દઉં કે ગમે ત્યારે સેવા કરો છો, પહેલાં જે તે સંત છે, મુખ્ય સંત છે, એને એકવાર જાણ કરવી. ઘણીક વાર જે સેવાની જરૂર હોય એ સેવા કરનારા કોઈ ન હોય, અને જેની જે જરૂર હોય જ નહીં એવી સેવા કરનારા ઘણા હોય. ઘણીક વાર જે વસ્તુ બગડતી હોય, ઉલટાની વધારે પડી છે મંદિરમાં, એ વસ્તુ લાવનારા વધી જાય. અમેરિકામાં તો સેલ હોય, સારો સેલ જોયો એટલે ભાઈ ચાલો એક બોક્સ ઉપાડીને લઈ જઈએ. પણ અહીંયા પણ કેટલું ફ્રૂટ વાપરવું, પછી એની લિમિટ હોય કે નહીં? તમારો ભાવ ચોક્કસ સારો છે, પણ રીત જે આપણી છે સેવાની કેવી હોવી જોઈએ? સાંભળો, મહારાજે બ્રહ્મચારીને ઠપકો આપ્યો છે કે કોઈ હરિભક્તને થાળ આપવો હોય તો સીધું નક્કી ન કરી દેતા, પહેલાં અમને જાણ કરજો. બે વખત થાળ બનાવવો, પણ આ વસ્તુ જોશે એમ કોઈ વસ્તુ મંગાવી નહીં. લોટ દાળ ખીચડી જેટલી જોઈએ એટલું કેવું? બાજરી કે ઘઉંનો લોટ પ્રેમથી લાવે તે લઈ લેવો, અદલ બદલ ન કરવી. સીધાની અદલ બદલ કરવી તે અભ્યાગતની રીત નથી. કેટલી નાની વાત છે. ગુરુજી સાથે અમે ગામડાઓ ફર્યા છીએ બહુ નાની ઉંમરમાં. એ ગામ નામ ઠામ સાથે મને યાદ છે પ્રસંગો. હરિભક્તોના ઘરે થોડું સીધું લાવ્યા હોય ને, અમે મુંબઈ ગયા હતા, વાપી ગયા હતા, વલસાડ ગયા હતા, એ પ્રસંગો યાદ આવે. થોડું સીધું હોય ને સંતો રસોઈ બનાવી નાખે, હરિભક્તો વધી જાય, હરિભક્તોને જમાડી દે, બબ્બે ચાર ચાર સંતો જેમાં પણ ન હોય તો પણ ખબર ન પડવા દે. આ સાધુની રીત હતી. ખાવું પીવું બે સવું સૂવું જોવું, ચાલ્યા જવું કે વળીના ધોવું,
સંતોની એવી સઘળી ક્રિયાય કુસંગી દેખે સતસંગી થાય. અને આજે આ પીયુડા મહારાજની કૃપા, ગુરુજીની કૃપા, આ લોયાધામ પરિવારમાં એવા ભક્તો છે ને એવા ભક્તોને બારે બાર માસ તમે અનકોટ કરો ને તો પણ ખૂટે નહીં. પણ તેમ છતાં કોઈ ગરીબ ભક્ત હોય, કોઈની આર્થિક સ્થિતિ મંદ હોય, ત્યારે આપણે સીધાનું લાંબુ લિસ્ટ આપી દઈએ અને પછી બહુ ઝાઝું સીધું થઈ જાય, એ સીધું લાવે અને સીધું પાછું બગડે, એ પૂરું વપરાય પણ નહીં, ત્યારે કોઈક હરિભક્તને અભાવ આવી જાય, સત્સંગમાંથી એ પાછો પડી જાય. એટલે મહારાજ વાત કરે છે, ગ્રહસ્થના મનમાં પીડા થાય, સાંભળો મહારાજના શબ્દ, જો આવી રીતને ન અપનાવીએ તો ગ્રહસ્થના મનમાં પીડા થાય અને રસોઈ આપ્યાનો હરખ ન રહે. અમને આવો અનુભવ થાય છે, તેથી જેવું જાણ્યામાં આવ્યું છે તેવું કહીએ છીએ. ગોળ, સાકર, ઘી, તેલ, દૂધ, દહીં આટલી વસ્તુ કોઈ પાસે મગાવી નહીં. શું મગાવવું? લોટ, દાળ, ખીચડી, એટલું કહી દેવું, કારણ કે અમુક તો જરૂર છે જ. બીજું પછી હરિભક્તની જેટલી સ્થિતિ હોય એ પ્રમાણે લાવે. પોતાની ઈચ્છાથી કોઈ હરિભક્ત જે લાવે તેનાથી ગુજરાન કરવું, જેટલું લાવે તેટલામાં સંતોષ રાખવો. જે વધારે મંગાવે તેને દોષ લાગે છે. લો કેવી બધી વાતો છે, અને આ વાત નાની લાગે. આપણા સત્સંગના નવલખા શેઠ શિવલાલભાઈ બોટાદના હતા, શિવલાલભાઈના પિતાજી ભગાદોશી, ભગાદોશીના પિતાજી ભાઈચંદ શેઠ. સત્સંગની વાત પ્રસિદ્ધ છે, આખો પરિવાર સત્સંગી હતો નહીં, ચુસ્ત જૈન કુટુંબ, અને એવો પરિવાર કે ભગવાન સ્વામિનારાયણના નામથી પણ બધા દૂર રહેતા હતા, આખું બોટાદ ગામ. એવા સમયની આ ઘટના, ભગવાન સ્વામિનારાયણ બોટાદ આવતા, દાહખાચરને ત્યાં ઘોડી મરી ગઈ અને વ્યાપકાનંદ સ્વામીએ જીવતી કરી, એક મચ્છરિયાનો જીવ એમાં નાખી દીધો. મરેલી ઘોડી બેઠી થાય, ગામમાં ખબર તો પડે ને, ગામમાં વાત ફેલાણી વાયુ વેગે, સ્વામિનારાયણના એક સાધુએ મરેલી ઘોડીને બેઠી કરી. એમાં નાના એવા ભગાદોશી આ વાત સાંભળી કુતૂહલ થયું, જાણવા માટે આવ્યા, અને ભાઈ એણે તો આ આશ્ચર્ય જોઈ લીધું, નજીકમાં જ રહેતા હશે. એને થયું કે ભગવાન સ્વામિનારાયણ સાચા, એના સાધુ સાચા, એના સત્સંગની રીત પણ સાચી, બાકી મરેલી ઘોડી ઊભી થાય. નાના એવા ભગાદોશીને હજી તો નાની ઉંમરમાં એને સત્સંગનો રંગ લાગવા લાગ્યો. પિતાને માતાને કોઈને ઘરે ગમે નહીં, ખાનગીમાં સત્સંગ કરે. એવામાં ભગવાન સ્વામિનારાયણ બોટાદ આવ્યા છે, દર્શન કરવાનો ભાવ જાગ્યો, અને મહારાજના દર્શન કર્યા, એક એક રોમ પુલકિત થયા, આનંદ આનંદ છવાઈ ગયો. નવલખા શેઠનો દીકરો, જેના ઘરમાં 9 લાખ રોકડા રૂપિયા પડ્યા હોય, આવા શેઠ શ્રીમંતના દીકરાને એમ તો થાય ને ભગવાનની કંઈક સેવા કરી લઉં, પણ ઘરમાં જો સ્વામિનારાયણનું નામ બોલે ને તો પણ ડખો થાય એવું હતું. અને ઘરમાં એમ પૂછે કે હું શ્રીજી મહારાજ માટે મારે સેવા કરવી, કોઈ પરમિશન આપે? હરિચરિત્રામૃત સાગરની અંદર આવેલી આખી કથા કહું છું. ટૂંકમાં, ભગાદોશી ખાનગીમાં અનેક પ્રકારના સીધા સામાન લઈને આવે છે, કરંડિયાના કરંડિયા ભરી ભરીને. મહારાજને વિનંતી કરી, પ્રભુ મારો થાળ આપ સ્વીકારો, આટલી મારી વિનંતી છે. ભગવાન સ્વામિનારાયણ કટાક્ષ કરી અને પૂછે કે ભગાભાઈ, તમે પિતાજીની પૂછીને લાવ્યા છો આ બધું કે એમને લાવ્યા છો? ભગાદોશી ઉપર તો જાણે વીજળી પડી. અરે મહારાજ, પૂછવા જાઓ તો આ સેવા થાય? મહારાજ કે તમે કપટ કર્યું, ઘરમાં ચોરી કરી, આનાથી અમે રાજી ન થઈએ. આ તમારી સેવા નહીં, આ તો કુસેવા છે. કાપો, લોહી ન નીકળે. હા, મહારાજે કહ્યું આપ પાછું લઈ જાઓ.
અમ્યા નહીં જમીએ, અને તમારે જો પ્રાયશ્ચિત કરવું હોય તો એ જ પ્રાયશ્ચિત છે, આ સીધું પાછું તમે લઈ જાઓ, તમારા પિતાજી પાસે માફી માગજો કે મારાથી આવી ભૂલ થઈ. ભગવાન સ્વામી નારાયણ કેવા દિવ્ય સંસ્કારની સ્થાપના માટે પ્રગટ થયા છે વિચાર તો કરો. ભગા દોષી મને કમને બધું સીધું પાછું લઈ જાય, ઘરમાં પિતાજીને જાણ કરે, પિતાજી પાસે રડી પડે, માફી માગે, પિતા ભાઈચંદ દોષીને પણ એમ થાય કે સ્વામિનારાયણ વિશે મેં સાંભળ્યું છે એના કરતાં તો સ્વામિનારાયણ કંઈક જુદા લાગે છે. જેને ધનનો લોભ નથી, જેને આટલા મેવા મીઠાઈ પદાર્થ એનો લોભ નથી, આવો વ્યક્તિ કોઈ સામાન્ય ન હોઈ શકે. દીકરાને કીધું કે ચાલ હું પણ આવું, આપણે રસોઈ આપીએ છે. બીજે દિવસે બાપ દીકરો આવે, રસોઈ આપે, અને ભગવાન સ્વામિનારાયણના સંતો જમવા બેઠેલા, દર્શન કરવા આવ્યા. એક પંક્તિમાં સાધુ જમવા બેઠા છે, લાકડાના પાત્ર લઈને જમવા બેઠા છે, ભગવાન જે આપે છે બધું ભેળું કરીને જમે છે. આ સત્સંગની રીત જોતાની સાથે એક બિન સત્સંગી, સત્સંગી નહોતા એવા ભાઈચંદ શેઠને એટલો બધો ગુણ આવ્યો, એટલો બધો ગુણ આવ્યો, અને સ્વામિનારાયણ સંપ્રદાયનો પાયો બોટાદમાં નંખાયો, તે એવો નંખાયો આજે પણ આપણે બધા જાણીએ છીએ. બોટાદનો સત્સંગ એટલે કેવો સત્સંગ! શિવલાલ ભાઈ એક એક કરતા ચડિયાતા બધા મુક્તો કેવા પ્રગટ થયા, પણ આના પાયામાં શું હતું? બહુ નાનકડી વાત હતી, બહુ નાનકડી વાત. સવારે મહારાજ સ્નાન કરવા બેઠા, મૂળજી બ્રહ્મચારી એક નવી ત્રાંબા કુંડી લઈને આવ્યા. મહારાજે પૂછ્યું, બ્રહ્મચારી આ નવી કુંડી ક્યાંથી આવી? હમણાં ટકોર કરીને કે અમારી સેવામાં કોઈ થાળ આપવા આવે તો પણ લેતા પહેલા અમને એકવાર પૂછવું. મહારાજ કેટલી ચકોર દ્રષ્ટિથી જોતા હશે આ નવી ત્રાંબા કુંડી ક્યાંથી લાવ્યા. બ્રહ્મચારીએ કહ્યું, બ્રહ્માનંદ સ્વામી લાવ્યા છે, બોલાવો સ્વામીને. સ્વામીને પૂછ્યું, સ્વામી તમે લાવ્યા? હા મહારાજ, હું કાનમ દેશમાં ફરવા ગયો હતો, એક હરિભક્ત એ હમણાં થોડા વ્યવહારથી તૂટી ગયા, ધર્માદો કાઢી નહોતા શકતા, ભગવાનનો જે ભાગ આપવો જોઈએ આપી નહોતા શકતા, એમને થોડું દુઃખ હતું, બે વર્ષનો ધર્માદો બાકી હતો, એટલે એમણે પછી આ ઘરમાં નવી ત્રાંબા કુંડી હતી ને એના બદલામાં આપી. અમને થયું કે આવી સરસ મજાની ત્રાંબા કુંડી મહારાજ તમારા સ્નાનમાં વપરાય તો તમે રાજી થાવ ને, એટલે અમે રાખી મૂકી હતી, આજે તમારા માટે કામ લાગી. બ્રહ્માનંદ સ્વામીને એમ કે આજે તો મહારાજ રાજીપાનો વરસાદ કરશે. મૂળજી બ્રહ્મચારીને પણ એમ કે આજે તો મહારાજ રાજી થવાના. અને ભગવાન સ્વામિનારાયણ સવારના પોરમાં બ્રહ્માનંદ સ્વામીને ખીજાવા લાગ્યા. અરે બ્રહ્મ મુનિ, જે હરિભગત વ્યવહારથી તૂટી ગયા છે, આર્થિક પરિસ્થિતિ નબળી થઈ ગઈ છે, ભલે એને ધર્માદો નથી કર્યો, તો એના બદલામાં તમે ત્રાંબા કુંડી લઈ આવ્યા? ઉલટાનું એને એમ કહેવું જોઈએ, ચિંતા ન કરતા, તમારે સારા દિવસ આવે, સારો વ્યવહાર થાય ત્યારે થાય એટલી સેવા કરજો. સ્વામી આ તે સાધુની રીત છે. ભગવાન સ્વામિનારાયણે બ્રહ્માનંદ સ્વામીને એટલો ઠપકો આપ્યો, એ ત્રાંબા કુંડી વાપરી તો નહીં, ભગવાન સ્વામીને પાછી મોકલી. બોલો, સંતોની એવે સઘળી ક્રિયાય કુસંગી દેખે સતસંગી થાય. ભગવાન સ્વામિનારાયણના સાધુની આવી રીત હોય, એટલે તો આ સત્સંગ દિવ્ય છે, એટલે તો આ સત્સંગ સર્વોપરી છે, એટલે આજે દિન પ્રતિદિન પૃથ્વીની ચારે ચાર દિશાઓમાં આ સત્સંગ જુઓ વધી રહ્યો છે ને. પણ એના પાયામાં આ બધા સંસ્કારો છે. અને જમતા જમતા શ્રીહરિએ ઉપર કહ્યા મુજબ વર્તનનો પત્ર નિત્યાનંદ સ્વામી પાસે લખાવ્યો. જ્યારે શ્રીહરિ જમી રહ્યા ત્યારે તે થાળની પ્રસાદી નિત્યાનંદ સ્વામીને અને બીજા નિર્ગુણાનંદ સ્વામીને આપી. બંને સંત પ્રસાદી જમીને રાજી થયા. પછી શ્રીહરિએ વર્ણીને બોલાવીને કહ્યું, અમે સવારે ને સાંજે એમ બે વખત રોજ જે કંઈ જમીએ તે થાળ બંને વખત
નિત્યાનંદ સ્વામીને બોલાવીને આપવો, તેમાં ક્યારેય ફરક પડવા દેવો નહીં. ભગવાન શ્રીહરિ કેટલા સંત પ્રેમી હશે, સાધુ વિપ્ર પ્રપૂજ કહ એવું એમ નામ છે. બ્રાહ્મણ અને સંતના સદા પૂજારી હતા. કોઈ સારા વિપ્ર આવે, બ્રાહ્મણ આવે, વિદ્વાન આવે, કોઈ પવિત્ર સંત હોય, ભગવાન શ્રીહરિ સદા એનો આદર કરતા. જ્યાં સુધી મહારાજ વાત કરે છે, જ્યાં સુધી અમે તેમને અમારી પાસે રાખીએ ત્યાં સુધી તમારે ઘણા ઉત્સાહ અને રાજીપાથી તેમને થાળ આપવો. અમે જે વાત કહીએ છીએ તેનું જે રહસ્ય હોય તેને નિત્યાનંદ સ્વામી પોતાના હૃદયમાં લખી લે છે, એ વાતને ક્યારેય ભૂલતા નથી. એવું તેમનું સહજ અંતઃકરણ છે. પોતે ભગવાન છે, લાખો આશ્રિતોના હૃદય સમ્રાટ છે, તેમ છતાં પોતાના નાનામાં નાના સંત ભક્ત બધાનો ભગવાન શ્રીહરિ કેવો ગુણ લે છે. નિત્યાનંદ સ્વામીના સદગુણોનું ગાન સ્વયં શ્રીહરિ કરે છે. બ્રહ્મચારીને કહે છે કે અમે કોઈ પણ વાત કરીએ ને એને આ નિત્યાનંદ સ્વામી ક્યારેય ભૂલતા નથી. આવા સંત છે, તેની બુદ્ધિના પારને તો અમે ન પામી શકીએ, આવા બુદ્ધિશાળી છે. છતાં સાંભળજો, આવા બુદ્ધિશાળી છે છતાં તે બાબતનો તેમને કોઈ ગર્વ નથી, તેનું કોઈ અભિમાન નથી. હવે આપણને તો એક તો બુદ્ધિ થોડી, એમાં પણ ઊંધી પાછી, અને એમાં અભિમાન તો પાછું એટલું બધું. નિત્યાનંદ સ્વામીની આ વાત આપણે યાદ રાખીએ. સાંભળો, ભગવાન કોના ઉપર રાજી થાય છે? બુદ્ધિશાળી છે છતાં જેને ગર્વ ન હોય, અને એના કરતાં આગળ તેઓ હંમેશા અમારી આગળ છુપાઈને રહે છે, ડૂબીને રહે છે. તેની બુદ્ધિના પારને બ્રહ્મા પણ પામી શકતા નથી, એવા તેઓ અગાધ છે. મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી કરતાં પણ તેમની બુદ્ધિ અપાર છે. તેમને દંભ ગમતો જ નથી, દંભીને તેઓ લબાડ જાણે છે. રઘુનાથ દાસ સદગુરુ રામાનંદ સ્વામીની પાસે ઘણા દિવસ રહ્યા, તેઓ સંતો પાસેથી કોઈ પણ પ્રકારની સાધુતા ન શીખ્યા. તેણે એકમાત્ર સાધુ પાસેથી માનનો જ અભ્યાસ કર્યો. સાધુ પાસે રહીને શું કર્યું? માન અભિમાન એનું જ પોષણ કર્યું, સ્વભાવ જ વધાર્યા. મોટા મોટા અવતારો પણ સાધુતાના ગુણને ગ્રહણ કરે છે. સાધુતા જો ન હોય તો તેના અનંત ગુણો પણ દોષરૂપ થઈ જાય છે. ભગવાન સ્વામિનારાયણને સાધુતા અતિશય પ્રિય હતી. સાગરમાં મહારાજ કેવી કેવી વાતો કરે. ખરી સાધુતા તો અક્ષરધામના મુક્તોને પણ મળવી દુર્લભ છે, આવી મહારાજે વાત કરી. પરમનિધિ મેરી સંત હે, ઇનસે અધિક ન કોઈ, અક્ષરધામ સે અધિક હી સંત કુમાનત સોય. અક્ષરધામ કરતા પણ અધિક ભગવાન શ્રીહરિ સંતને માનતા. સાધુતા જેવી બીજી કોઈ પદવી નથી. વચનામૃતમાં મહારાજે વાત કરીને જેટલામાં રાજાનું રાજ એટલામાં રાણીનું રાજ. મહારાજ શું કહેવા માગે છે? ભગવાનમાં જેટલું ઐશ્વર્ય છે, ભગવાન જેના હૃદયમાં છે, ભગવાનની અણીશુદ્ધ આજ્ઞાને ઉપાસના પાળનારા સંત છે, એનું રાજ્ય પણ એટલામાં છે. ભગવાન ધારેન જે કરે ને એટલું એ સંત પણ કરી શકે. સાધુતાના ગુણ અતિ દુર્લભ છે. સાધુતા એટલે સરળતા, સાધુતા એટલે સહજતા, સાધુતા એટલે નિર્મળતા. સાધુતાની બીજી શું વ્યાખ્યા? પછી શ્રીહરિએ બધા પાર્ષદોને જમાડ્યા, પલંગ ઉપર આવીને બેઠા. મકાનની આગળ વિશાળ ચોક હતો, તે જોઈને દયાળુએ પલંગને ચોકમાં લેવડાવ્યો. આવીને શ્રીહરિ પલંગ ઉપર બેઠા, ચોકમાં સુંદર સભા કરી. ચોકમાં જ્યારે ગરમી વધવા લાગી ત્યારે શ્રીહરિએ ગાડું મંગાવ્યું, તેના ઉપર પલંગ મુકાવ્યો, પછી તેના ઉપર બેઠા. શ્રીહરિની ઈચ્છા જાણી પાર્ષદો વિરણના પંખા લઈ પવન નાખવા લાગ્યા. લો, ગરમી હતી ને. પ્યારા શ્રીહરિએ એક ઝીણું વસ્ત્ર પહેર્યું અને તેવો જ એક રૂમાલ માથે રાખ્યો. મૂર્તિ ઘનશ્યામ લગત સુહાવું, જન દેખત કહું તૃપ્તિન પાવું. મૂર્તિ ઘનશ્યામ લગત સુહાવું,
ગાડા ઉપર મહારાજ બિરાજમાન થયા છે. પાર્ષદો બંને બાજુથી વિરણના પંખા લઈ પવન ઢોળી રહ્યા છે અને મંદ મંદ હસતી એ મહારાજની મૂર્તિ કેવી શોભતી હશે. ઘનશ્યામની મૂર્તિ સુહામણી લાગતી હતી, દર્શન કરનારાને તૃપ્તિ જ ન થાય આવી અદ્ભુત મૂર્તિની શોભા હતી. જીવુબાઈ રાજબાઈ જે હા, જીવુબાઈ રાજબાઈ જે હા, ગઢપુર મે સો રહેવું તે હા, હરિજી હા વિચરત જે સિરીતા, હરિજહા વિચરત જે હિરીતા, સો દેખત ભયે તે સિહિરીતા, સો દેખત ભયે તે સિહિરીતા. જીવબા રાજબાઈ ગઢપુરમાં રહેતા શ્રીહરિ જ્યાં જેવી રીતે વિચરતા હોય તેને તેઓ ગઢપુરમાં રહ્યા થકા તેવી રીતે દેખતા. જ્યારે તેઓ પોતાના અંતર સન્મુખ દેખતા ત્યારે જેવી મૂર્તિ બિરાજતી હોય તેવી દેખતા. લો મહારાજ ગમે ત્યાં હોય પણ જીવબાને તો અખંડ દેખાતા. આંખ બંધ કરે મૂર્તિ સાથે એક તાર વૃત્તિ કરે ત્યાં તો આપણે આમ ટીવી ચાલુ કરીએ અને લાઈવ ચાલુ થાય ને જેમ, એવી રીતે. હા દાદા, મહારાજ ક્યાં બેઠા છે, શું કરે છે, શું બોલે છે, આ બધું નિહાળી શકતા. તેઓને પરસ્પર જેવી મૂર્તિ દેખાતી હતી તેની વાત એકબીજાને કરતા. તેઓ જે વખતે મૂર્તિને સંભાળતા ત્યારે તેમને તરત જ તેવી મૂર્તિ દેખાતી. જે મૂર્તિ અક્ષરધામમાં રહી છે તે જ ગોલોકમાં રહી છે, તે જ વૈકુંઠ શ્વેતદીપ બદ્રિકાશ્રમમાં પણ રહી છે. જ્યાં જેવા જેવા પ્રકારના ભક્ત હોય ત્યાં તેવા તેવા પ્રકારની મૂર્તિ હોય છે. બધી જ મૂર્તિમાં ઐશ્વર્ય તો ભગવાનનું છે, તે ભક્તોને સુખ આપવા માટે તેવા તેવા ઐશ્વર્ય સાથે ત્યાં ભગવાનની મૂર્તિ રહી છે. જેની જેવી સમજણ હોય તેને માટે તેવી મૂર્તિ છે. ભક્તોમાં ભેદ હોવાને લઈને મૂર્તિઓ પણ તે પ્રમાણે અલગ અલગ રહે છે. વસ્તુતાએ તો મૂર્તિ એક પ્રકારની જ છે, તેમાં અનંત પ્રકાર નથી. એટલે કે પરબ્રહ્મ તત્વ તો એક જ છે, મૂળ ઈશ્વર તો એક જ છે. પછી એ પરબ્રહ્મ તત્વ એમાંથી અનંત કોટી અવતારો, અનંત કોટી ઈશ્વરો એમાંથી બધું ઐશ્વર્ય મેળવીને પ્રગટ થાય છે. પરંતુ ભક્ત ભેદને લીધે મૂર્તિમાં અનંત ભેદ રહ્યા છે એમ વિવેકી ભક્તોએ સમજવું. જેની જેવી સમજણ હોય તે પ્રમાણે તે ભગવાનની મૂર્તિને કહે છે. મૂર્તિ તો જેવી છે તેવી એક જ પ્રકારની છે, પણ ભક્તને વશ ભગવાન ભક્તની ઈચ્છા મુજબ દર્શન આપે છે. ભગવાનની રીત અલૌકિક છે. હવે મહારાજ પૃથ્વી ઉપર પ્રગટ હતા આપણે જાણીએ છીએ, પેગંબર રૂપે દર્શન આપ્યા છે, તીર્થંકર રૂપે દર્શન આપ્યા છે, રામ અને કૃષ્ણ રૂપે પણ દર્શન આપ્યા છે. એ રામ ઉપાસી રામને દેખે, કૃષ્ણ ઉપાસી કૃષ્ણને પેખે. જેવો ભક્ત હોય એ પ્રમાણે ભગવાન એને દર્શન આપે છે. એ પ્રમાણે જે ભક્ત એ ભગવાનને સમજી શકે છે અને ભજી શકે છે. ભગવાનની રીત અલૌકિક છે, તેનું ક્યારેય માપ કરી શકાતું નથી. તેમનું માપ કરવું જ કઈ રીતે, તે માપથી અને અમાપથી બંને રીતે રહ્યા છે. ટૂંકમાં ભગવાનની મૂર્તિનું માપ કરવા કરતાં ભગવાનની મૂર્તિનું ભજન કરવું એ શ્રેષ્ઠ છે. શું કરી લેવું? ભજન કરી લેવું. આપણને આ પરબ્રહ્મ તત્વ મળ્યા છે ને, રામ રતન ધન પાયો માય, હે આવું આ કળિયુગમાં ગુણાતાનંદ સ્વામીની કેવી સરસ વાત છે. સ્વામી કહે કરોડો રૂપિયા દેતા આવા સાધુ ન મળે, કરોડો રૂપિયા દેતા પણ આ મનુષ્યનો દેહ ન મળે, કરોડો રૂપિયા દેતા આવા સાધુ ન મળે, અને કરોડો રૂપિયા આપતા પણ આવી વાતો ન મળે. પાંચ દિવસનો ભૂખ્યો હોય એમાં પંચાન્ન પકવાન મળે, પતરાળામાં પીરસાઈ જાય, હવે બાકી શું રહ્યું? હવે બસ વાતો કરવા કરતા. બહુ સરસ કોઈ લખ્યું છે દાદા, બહુ જોરદાર, યાદ રાખવા જેવું છે. જે વધારે એનાલિસિસ કરે ને એને વેલ્લો પેરાલિસિસ થાય. ઘણા બેઠા બેઠા બાલની પણ ખાલ ઉતારનારા હોય. શું કરતા હોય બેઠા બેઠા? આપણે ત્યાં જૂની વાર્તા છે, ચતુરના ચાર બગડે. આ બુદ્ધિ છે ને, બુદ્ધિ ચોક્કસ સારી વાત છે,
પણ એનો દુરુપયોગ જાજો થયો છે સમાજમાં. ભગવાનની આપેલી બુદ્ધિ એને જો સવળી દિશામાં વાપરવામાં આવે ને તો કલ્યાણ કરનારી છે, અને ધ્યાન ન રાખે ને તો આ જ બુદ્ધિ જીવ પ્રાણી માત્રનું કલ્યાણ બગાડનારી છે. ચતુરના ચાર બગડે કહેવત છે, જૂની વાર્તા છે. બે ડાયા માણસો ચાલ્યા જતા હતા. હવે ડાયા માણસો હોય એમાં પાછા દોઢ ડાયા થાય, કંઈક ને કંઈક વાત ચાલતી જ હોય. એમાં રસ્તામાં પોદળો પડેલો જોયો એટલે વાતો શરૂ કરી, વિષય બદલ્યો. કેનો પોદળો લાગે છે? પેલો કે ગાયનો ના કે ભેંસનો. કેની ચર્ચા ચાલુ કરી દાદા? એમાં તકરાર થઈ, એની પાછું એનાલિસિસ કર્યું. જાજી એનાલિસિસ કરે ને શું થાય? પેરાલિસિસ. વધુ પડતા વિચાર, એનું જ નામ છે સ્ટ્રેસ, ટેન્શન, ડિપ્રેશન. વિચારને તમે કાબૂમાં નથી કરી શકતા એનું જ નામ છે સ્ટ્રેસ, ટેન્શન. એમાંથી થતો રોગ એટલે પેરાલિસિસ, એ જ છે ને. એટલે ચર્ચા થોડી તીવ્ર બની કે ભાઈ ગાયનો પોદળો તો આવો હોય, ભેંસનો તો આવો હોય, પેલામાં ચિકાસ હોય તો કે ચાલો આપણે ટેસ્ટ કરીએ. હાથમાં લઈને અડાય બે જણા બોલો ડાયા માણસો ચેક કરવા ગયા કે આમાં ચિકાસ કેવી છે, ત્યાં જોવાનું હોય. એક કે નક્કી આનું જ છે, બીજો કે નહીં 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 નહીં, એમાં સુગંધ આવી હોય, સમય બગાડ્યો, પછી હાથ બગાડ્યો, પછી સૂંઘીને નાક બગાડ્યું, અને છેલ્લે જીભય બગાડી. બોલો, પોતાનો અહમ પોષવાને માટે, હું સાચો છું એ સિદ્ધ કરવા માટે શું કર્યું? વિચાર તો કરો. ચતુરના ચાર બગડે, ચતુરાઈ ચૂલે પડી, ધીક પડ્યો આચાર, તુલસી હરી કી ભક્તિ બિન, ચારે વર્ણ ચમાર. કરવા જેવું કામ એ જ છે, ભગવાનને માપવા કરતા ભગવાનની ભક્તિ કરી લઈએ. કેવું સરસ આવ્યું ને! ભગવાનનું માપ કોઈ ન કાઢી શકે, એના કરતા ભગવાનની તુલસી હરી કી ભક્તિ બિન. કરવા જેવું ભજન છે, કરવા જેવી ભક્તિ છે, બસ પ્રેમથી ભાવથી નિર્મળ થઈને ભગવાન પાસે એક નાના બાળકની જેમ ભક્તિ કરવા માંડી પડીએ ને, ભગવાન ભક્તિ પ્રિયો હિ માધવ. નિર્દોષ અને નિર્મળ ભક્તિ હોય ને એનાથી ભગવાન વશ થાય છે. જ્યાં જેવી વાતનું પ્રકરણ હોય ત્યાં તેવી વાત સમજવી. અક્ષરના જેવા મોટા હોય તે પણ જો અનંત જન્મ લે તો પણ શ્રીહરિની વાતનો પાર લઈ શકે નહીં. ભગવાનની વાત સમજવી આટલી અઘરી હોય છે. શ્રીહરિની સમાન બીજું કોઈ થઈ શકતું નથી, આ સમજણ સૌથી પર શ્રેષ્ઠ છે. શ્રીહરિ તો મનુષ્ય દેહે વિચરતા હોય તો પણ તેવાને તેવા જ દિવ્ય છે. હરિસમ ઓરન હોવત કો, હરિસમ ઓરન હોવત કો, સબસે પર સમજ હે જોવો, મનુષ્ય તન મે વિચરત તોઈ, મનુષ્ય તન મે વિચરત તોઈ, જેસે કે તેસે દિવ્ય હે સોઈ. ભગવાન થી પરની તો કોઈ વાત જ નથી, ભગવાન સમાન થવાને પણ કોઈ સમર્થ નથી. વેદોએ પણ એ જ વાત કરી, ઉપનિષદોએ પણ એ જ વાત કરી, નતત સમસ્ચાભ્યધિકઃ કુતોન્યઃ. ભગવાનની સમાન થવાને પણ કોઈ સમર્થ નથી તો પછી અધિક થવાની તો વાત જ ક્યાં. આવું અગમ્ય, આવું અગોચર તત્વ એને માપવા કરતા ભજવામાં જ માલ છે, નથી લાગતું? એ ભગવાન મનુષ્ય રૂપમાં વિચરણ કરતા હોય તો પણ દિવ્ય છે. આ પ્રમાણે જેની સમજણ દ્રઢ હોય તેને શુદ્ધ સંપ્રદાયનું જ્ઞાન સમજવું. આપણે કયું કરવાનું છે? શુદ્ધ સંપ્રદાયનું જ્ઞાન. શું કરવાનું છે? મહારાજ પ્રગટ છે, મહારાજ દિવ્ય છે. એક નાની વાત કરી દઉં, મને આ વાત એટલી બધી ગમે છે. બહુ સમય પછી અવસર આવ્યો છે. આપણા સત્સંગમાં અમુક વાત, શાસ્ત્રની અમુક વાત એવી હોય છે અતિ ઊંડા ઉતરે તો જ સમજાય, બાકી નથી સમજાતી. જેમ કે અત્યારે કેવું થયું, ઉપવાસ એટલે, બોલો દાદા, બસ
બધાને આટલી જ ખબર છે ભૂખ્યા રહેવું, તો આ ઢોરોને કંઈ ખાવા ન મળે ભૂખ્યા રહે તો એને ઉપવાસ કહેવાશે? તો તમારી વાત ખોટી ને, ભૂખ્યા રહેવું એ ઉપવાસ નથી. શાસ્ત્ર પ્રમાણે ઉપ એટલે નજીક, વાસ એટલે નિવાસ. ભગવાનથી નજીક જવું એનું નામ ઉપવાસ છે. વચનામૃતમાં મહારાજે સરસ વ્યાખ્યા કરી, 10 ઇન્દ્રિયો અને 11મું મન, તે 11 ઇન્દ્રિયોના આહારનો ત્યાગ કરી અને એની વૃત્તિને ભગવાનના સ્વરૂપમાં હોમવી, તેનું નામ એકાદશીનું વ્રત, એનું નામ ઉપવાસ. હવે આજે શું થઈ ગયું? ભૂખ્યા રહેવું બસ. તો પછી કોઈક બિચારો ગરીબ વ્યક્તિ છે, એને ખાવા ન મળ્યું અને 15-50 દિવસ ખાધા વિના મરી ગયો, તો આપણે એમ કહેશું કે એણે તો ઉપવાસ કરીને દેહનો ત્યાગ કર્યો? એવું કહેશું? ભૂખમરામાં ઉપવાસમાં તો ફેર ને. સમજવા જેવી વાત છે. શાસ્ત્રોની વાત એટલી બધી લોકસામાન્યમાં અપભ્રંશ થઈ ગઈ, બદલી ગઈ, લોકો સમજી ન શક્યા. એમ સત્સંગના મૂળ અર્થો પણ એવું થયું, વાંચન ઘટ્યું, લોકોને વાંચવાનો ટાઈમ જ નથી, સંતોની વાત સાંભળવાનો પણ પૂરો ટાઈમ નથી, સમજવાનો પણ ટાઈમ નથી. હવે ટાઈમ રહ્યો કેનો? બસ હું બધું જાણું છું, દેખાડવાનું છે બધાને. ચાર વાત બહુ સમજવી જરૂરી છે. કઈ કઈ ચાર વાત? પહેલી વાત છે ભગવાનને દિવ્ય સમજવા. કઈ વાત છે? આમાં આવ્યું જુઓ, ભગવાન મનુષ્ય દેહે છે છતાં પણ દિવ્ય જ છે એમ જે સમજે છે એને શુદ્ધ સંપ્રદાયનું જ્ઞાન છે, એ સાચી સમજણ છે. વાત સમજાણી કે નહીં? ભગવાનને દિવ્ય સમજવાના છે, ત્યારબાદ ભગવાનને પ્રગટ સમજવાના છે. બહુ મોટા ભાગના ભક્તો ચૂકી જાય છે. ભગવાનને પ્રગટ જાણવા એટલે શું? આપણે જ્યાં છીએ, અમેરિકામાં છીએ, ન્યૂજર્સીમાં છીએ, પેન્સિલ્વેનિયામાં છીએ, જ્યાં છીએ ત્યાં ભગવાન સર્વત્ર છે એમ નહીં, ભગવાન મારી સાથે છે, ભગવાન મારી સામે છે. આને ભગવાનને પ્રગટ જાણ્યા કહેવાય. શું કહેવાય? તમારા ઘરમાં, મંદિરમાં મૂર્તિના દર્શન કરો, તમને એમ થવું જોઈએ મારો મહારાજ બેઠો છે. આ ભગવાનનો પ્રગટ ભાવ ચૂકી જઈએ છીએ ને, એટલે જ પ્રોબ્લેમ છે. તમે આ વાઈફાઈ વાપરો છો, તમને દેખાતું નથી, દેખાય છે, તમે એને અડી નથી શકતા, તેમ છતાં તમારા ઘરમાં વાઈફાઈ છે. તમને ખબર પડી જાય છે કે આટલી રેન્જમાં વાઈફાઈ છે, આનાથી બહાર વાઈફાઈ નથી. એમ ભગવાન ભલે આપણને દેખાય નહીં, આપણી વૃત્તિ દ્વારા આપણા હૃદયમાં અખંડ રહ્યા છે. આપણે જે કંઈ ક્રિયા કરીએ છીએ એના કારણ પણ ભગવાન જ છે. ભગવાનને દિવ્ય જાણવા પહેલી વાત, ભગવાનને પ્રગટ જાણવા બીજી વાત, ભગવાનને કરતા હરતા જાણવા ત્રીજી વાત, અને ભગવાનને સર્વોપરી જાણવા ચોથી વાત. આ ચાર વસ્તુ સમજવી એનું જ નામ ઉપાસના. જેમ ઉપવાસ એનો યથાર્થ મર્મ જાણનારા બહુ ઓછા હોય છે, એમ ઉપાસના એના મર્મને જાણનારા પણ બહુ ઓછા હોય છે. ઉપાસના નામે ઝઘડા કરનારા ઘણા બધા હોય છે, ખંડન કરનારા ઘણા બધા હોય છે, પેલાની વાત ખોટી, પેલાની વાત ખોટી આવું પ્રતિપાદન કરનારા ઘણા હોય છે, જોયા છે આપણે. ઉપાસનાનો અર્થ છે ઉપ એટલે નજીક, આસન એટલે બેસવું. આ જ્ઞાન એવું છે, જેના જીવનમાં આ જ્ઞાન, ઉપાસનાનું જ્ઞાન પાક્કું થાય ને, એ ભગવાનની બાજુમાં બેસી જાય એટલું એને દિવ્ય સુખ મળે. અક્ષરધામના મુક્તોમાં જે સુખ ભોગવે છે એ દિવ્ય સુખ આ દેહે, આ લોકમાં જે ભોગવી શકે એવું દિવ્ય જ્ઞાન, એનું જ નામ ઉપાસના. આપણે આ વાત થોડી સમજવા જેવી લાગે છે. આ ચાર વાત કેવી સરસ વાત આવી. હરિસમ ઓરન હોવત કોવો, સબસે પર સમજ હે જો સોવો. ભગવાન સમાન કોઈ નથી. ભગવાનને સર્વોપરી જાણીએ. જે કંઈ ઐશ્વર્ય થઈ રહ્યું છે, પૂર્વે થયું હતું, ભવિષ્યમાં થશે, એ બધું મને મળ્યા જે મહારાજ તેનાથી જ થાય છે.
તેનાથી જ થાય છે. મને મળ્યા જે મહારાજ, એના સિવાય બીજું કોઈ તત્વ નથી. જે જે ઉપાસનાના માર્ગવાળા ભક્તો થયા એ બધા આવી અનન્ય નિષ્ઠાવાળા, પતિવ્રતાની ભક્તિવાળા થયા છે, એટલે જ એ કંઈક પામી શક્યા છે. ઉપાસનાના માર્ગે ચાર વસ્તુની સિદ્ધિ કરવી અતિ જરૂરી છે. કઈ કઈ ચાર વાત? ભગવાનને દિવ્ય સમજવા, ભગવાનને પ્રગટ સમજવા, ભગવાનને કરતા સમજવા, ભગવાનને સર્વોપરી સમજવા. આ ચાર વાત ભેગી થાય એટલે ઉપાસના થઈ. આપણે આવતીકાલે વિશેષ આ વાતને પાકી કરીશું, સમજવા પ્રયત્ન કરીશું. તમે બધા ભક્તો મંતવ્ય લખો છો, ખૂબ ભાવથી મંતવ્ય લખજો. આવા દિવ્ય શાસ્ત્રો રોજ મને અને તમને વાંચવાને સાંભળવાનો અવસર મળ્યો છે, આપણે ભાગ્યશાળી છીએ. આ પીવડા મહારાજની આપણા ઉપર અનહદ કૃપા છે. બસ દુનિયાને જે કરવું હોય, જે બોલવું હોય તે બોલવા દો. ધ્યેય છે, વોટ ધ્યેય છે, લેટ ધેમ છે, એની ચિંતા છોડીએ. આપણે શું કરવું છે એનો નિર્ધાર આજથી જ કરી લઈએ. મને અમેરિકાના લેખકની આ વાત એટલી બધી ગમી, મોટા ભાગના માણસો મોટા ભાગનો સમય બીજા શું વિચારે છે એ વિચારવામાં જ વેડફે છે. કેવું લાગ્યું? 100% સાચું ને? મોટા ભાગના માણસો મોટા ભાગનો સમય બીજા શું વિચારે છે એ વિચારવામાં જ વેડફે છે. આપણે ડાયા સમજુ બનવું હોય તો એક જ રસ્તો છે, બીજા શું બોલે છે, બીજા શું કરે છે, બીજા શું વિચારે છે એ વિચારવાનું બંધ કરી મારે શું કરવું જોઈએ, મારે શું બોલવું જોઈએ અને મારે શું વિચારવું જોઈએ એ જ વિચાર ચાલુ કરી દેશું ને, તો આપણે ચપટીમાં ભગવાનની મૂર્તિના સુખમાં પહોંચી જશું. ભગવાન દૂર નથી, હૃદયની અંદર છે. તો વાલા ભક્તો, આ સમજવા જેવી વાત છે. હમણાં તો ચારે બાજુ યુદ્ધ ફાટી નીકળ્યા છે, તમે જાણતા હશો. આપણે કોઈની ચર્ચા નથી કરવી. હનુમાનજી રામને પણ પતિવ્રતા ભાવથી ભજ્યા એનો પણ એટલો જ મહિમા છે. મીરાબાઈ શ્રી કૃષ્ણને ગીરધારીને અનન્ય ઉપાસનાથી ભજ્યા એનો પણ એ જ મહિમા છે. મુક્તાનંદ સ્વામી કે પ્રેમાનંદ સ્વામી જેવા દાદા ખાચર કે પર્વતભાઈ, જીવુબા કે લાડુબા, ભગવાન સ્વામિનારાયણને એવી જ રીતે સર્વોપરી ભાવથી ભજ્યા તો એમને પણ એ પ્રાપ્તિ થઈ, આપણે જાણીએ છીએ. ઉપાસનાનો મર્મ આખો જુદો છે. એ ઝઘડાનો વિષય નથી, એ તો અનુભવનો વિષય છે. એ તો કહેવાય છે ને, માહી પડ્યા તે મહાસુખ માણે, દેખણ હારા દાજે જોને. માટે આપણે મહારાજની મૂર્તિનું ભજન કરીએ, મહારાજની અણી શુદ્ધ આજ્ઞા પાળીએ, આજ્ઞાને ઉપાસના દ્રઢ થાય ત્યારબાદ મૂર્તિનો અનુભવ થાય, અને મૂર્તિનો અનુભવ થાય ત્યારે જે ભક્તને યથાર્થ જ્ઞાન થાય છે, યથાર્થ જ્ઞાન. ત્યારે આ વાત હરિચરિત્રામૃત સાગર પૂર 9મું, તરંગ 47મું, ચોપાઈ 29, 30 અને 31 અતિ સમજવા જેવી છે. આપણે આવતીકાલે આ વાત સમજીશું. તમે બધા ભક્તો મંતવ્ય લખવાનો ખાસ આગ્રહ રાખજો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ કંઠમ ભજે. ઘનશ્યામ મહારાજની જય. પોઢે પ્રભુ સકળ મુનિ કેશ્યામ સ્વામિનારાયણ દિવ્ય મૂર્તિ, સ્વામિનારાયણ દિવ્ય મૂર્તિ, સંતન કે વિશરામ.